સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નર્મદા ડેપો ખાતે સર્વર બંધ રહેતા ખાતર લેવા માટે ધરતી પુત્રોની લાગી લાઈન. પ્રાંતિજ એપ્રોચ રોડ પર આવેલ નર્મદા ખાતર ડેપો ખાતે રવિ પાક માટે ખૂબ જ જરૂરી યુરિયા ખાતરને લઈને નર્મદા ડેપો આગળ ખેડૂતોની લાઈન લાગી હતી. ત્યારે આ વખતે રવિ પાક માટે ખાતર માટે પડાપડીની લાઈન ન હતી, પણ આ લાઈન લાગવાનું કારણ દિલ્હીથી સર્વર બંધ થતાં ખેડૂતોને લાઈનમાં ઊભા થવાનો ફરી વારો આવ્યો હતો. ત્યારે અન્નદાતા માટે લાઈનમાં ઊભા રહેવું એ કંઈ નવી વાત નથી. ત્યારે અન્નદાતાને રવિ પાક માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે કે પછી વેચાણ માટે માર્કેટ યાર્ડમાં જાય ત્યારે પણ લાઈનમાં ઊભા રહેવું પડે છે. ત્યારે અન્નદાતા હંમેશા માટે લાઈનમાં ઊભા રહે છે, છતાંય પોષણક્ષમ ભાવો મળતા નથી. ત્યારે ખેડૂત કરે તો શું કરે? ત્યારે હાલ તો પ્રાંતિજ નર્મદા ડેપો કેન્દ્રીય ઇન્ચાર્જ ડીપી શાહ પણ સર્વર બંધ રહેતા લાચાર બન્યા હતા. ત્યારે ડેપો અધિકારી દ્વારા ખેડૂતોને સમજાવી વિશ્વાસ કેળવ્યો હતો તો ધરતીપુત્રો પણ ટેકનિકલ ફોલ્ટને લઈને સમજીને શાંતિ જાળવી હતી. જીલ રાવળ, ZSTV પ્રાંતિજ. આપણે દિલ્હીથી સર્વર બંધ હોવાના લીધે આ ખાતરની લાઈન લાગેલી છે, અમે ઉપર રજૂઆત કરી છે. ઉપરથી કહેવામાં આવ્યું કે ટૂંક સમયમાં છે ને સર્વર ચાલુ થશે, એના લીધે જ છે ને આ લાઈન છે. અમે એ તો છે ને પ્રયત્ન કરીએ છીએ કે કોઈ છે ને ખેડૂત પાછું જાય નહીં, બધાને છે ને મળી લઈએ ખાતર પૂર્ણ. સ્ટોક ફૂલ છે આપણા સાથે, ખા ઉપરથી સર્વર બંધ છે, એના લીધે અમારા છે ને ટૂંક સમયમાં ચાલુ થાય, અડધો એક કલાકમાં તો છે ને બધાને મળી લેશે ખાતર. હા, હાલ સર્વરના કારણે જ છે ને લાઈન છે. કોઈ ખેડૂતનો અન્યાય નહીં થાય.